પાલનપુરમાં કાર ના ખાનગી શોરૂમ માં પચીસ દિવસ લાખ ની થયેલ ચોરીનો ભેદ ઉકેલા પામ્યો છે પોલીસ દ્વારા મધ્યપ્રદેશના બે આરોપી ની ધરપકડ કરી સોના ચાંદી ના દાગીના સાથે બાવીસ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે ત્રણ જૂન ની રાત્રે પાલનપુર હાઈવે પર આવેલા કારના શોરૂમ માં પાસઠ લાખ ની ચોરી થઈ હતી

ચાર આરોપીઓએ પાલનપુરમાં ટ્રાન્સપોર્ટનો માલ ખાલી કર્યો હતો અને મોબાઈલમાં શોરૂમ સર્ચ કરી પાલનપુર હાઈવે પર આવેલા કારના શોરૂમમાં પાછળની દિવાલ કૂદી સાથે લાવેલા સાધનોથી શોરૂમનું તાળું કાપી અને તિજોરીમાં પડેલા પાસઠ લાખ રોકડની ચોરી કરી ફરાર થયા હતા જોકે આરોપીઓ પાસેથી પોલીસે બાવીસ લાખ રોકડા જપ્ત કર્યા હતા જ્યારે બાકી રકમના આરોપીઓ સોના ચાંદીના દાગીના બનાવી લીધા હતા જોકે પોલીસે સોના ચાંદીના દાગીના પણ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યા હતા પૂછપરછ દરમિયાન આ આરોપીઓ અગાઉ પણ ત્રણ ચોરીના ગુનામાં સામેલ હોવાનું કબૂલ્યું હતું હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી બાકી બે ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી છે ત્રણ જૂનના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં જ્યાં રિયા મોટર્સ આવેલી છે ત્યાં એક ચોરીનો બનાવ બનેલો હતો કે જેની અંદર એકસઠ લાખ રૂપિયા જેટલી મોટી મતાની ચોરી થઈ હતી ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને જુદા જુદા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી એ ખંતપૂર્વકની તપાસ હાથ આવી હતી જેમાં અમારા રેન્જ સાહેબ જે આર સાહેબની સૂચના અને આજ્ઞા અનુસાર ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સહાયતાથી મધ્યપ્રદેશથી બે ગુનેગારોને પકડી પાડવામાં આવ્યા છે કે જેઓનું નામ અનુક્રમે વિજય રાઠોડ અને માધવ યાદવ છે આ બંને એમપીના રહેવાસી છે આ સિવાય હજી બીજા બે ચોરો બી મળી આવેલા છે કે જેની તપાસ હાલમાં ચાલુ છે એક મધ્યપ્રદેશથી છે અને એક મહારાષ્ટ્રથી છે આ દરમિયાન અમને લોકોને તેમની પાસેથી ઘણા મોટા પ્રમાણમાં મુંડામાર બી જપ્ત થયો છે કે જેમાં અમને બાવીસ લાખ રૂપિયા રોકડા મળેલા છે એમની પાસેથી આ સિવાય સોના અને ચાંદીના દાગીદાર અને એક ટ્રક બધું મળીને આશરે ચાલીસ લાખ જેટલો મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવામાં આવેલો છે દીપક પુરપિયા સાથે સ્ટેન ટ્વેન્ટી ન્યૂઝ બનાસકાંઠા